જય સ્વામી વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. ચાલો આજે આપણે બોરો કાચબો ભીનો ચાંદો બલસોર વિષયમાં છે એ છેલ્લો એપિસોડ આજે પાઠ પૂર્ણ કરીએ જોઈએ. ચાલો તો આપણે છેલ્લે પાના નંબર 80 ઉપર જે કાચબાની સરસ મજાનું કાવ્ય ગીત આપ્યું હતું એમાં આપણે એનો અભ્યાસ એનો કર્યો હતો અને એના પ્રશ્નોના જવાબ છે એ આપણે શીખ્યા હતા. આજે હવે એનાથી આગળ જોઈએ તો આજે વસ્તુ આપણે વાર્તા વાંચી એ ત્રણ ત્રણના જૂથમાં બેસી વાતચીત કરી આ ગીતની વાર્તા બનાવો. વર્ગમાં કહો, કાચબાભાઈ હંસ પાસે ગયા તેનું નાટક પણ કરો. સંવાદ આગળ વધારે અને વર્ગખંડમાં ભજવવાનું છે. જે આપણે શાળાઓ શરૂ થશે વિદ્યાર્થી મિત્રો ત્યારે એની પ્રવૃત્તિ છે તે આપણે કરીશું. ટપુભાઈ કે છે, કેવી રીતે કરવાનો જો આપે છે. ટપુભાઈ કેમ છો? હંસભાઈ મારે તમારું થોડું કામ છે. તો હંસભાઈ કે છે, બોલો ને ટપુભાઈ. તો ટપુભાઈ કે છે, તમે લઈ જાઓ તો મારે પણ માનસરોવર આવવું છે. એટલે કે તમે મને સાથે લઈ જાઓ તો મારે પણ તમારી સાથે માનસરોવર આવવું છે. હંસ કહે, જો અમે લઈ તો જઈએ પણ એક તમારે એક શરત છે. શું શરત છે? એટલે તમારે રસ્તામાં એકદમ ચૂપ રહેવાનું, કઈ બોલવાનું નહીં, એકદમ ચૂપ રહેવાનું. ટપુભાઈ કહે, એ તમ તમારે ચિંતા ન કરો, કે વાંધોની ચિંતા ન કરો, હું એમ રીતે કરીશ. તો આ રીતે આપણે ગીત વાર્તા જે આપી છે એને આપણે સંવાદમાં વાર્તા સ્વરૂપે છે એ લખવાની એટલે કે ભજવવાની છે, જે આપણે વર્ગખંડમાં કરીશું. ત્યારબાદ એક છે વાંચો વિચારો અને લખો. એમાં એક સરસ મજાનું ચિત્ર આવ્યું છે જેમાં એક દીકરી ઊભી છે, પછી એક નાનું બાળક છે એ રમે છે, એની નીચે એની બાજુમાં એક નાની ડેંગલી રમે છે, પછી પતંગિયાનું ચિત્ર આવ્યું છે, એક ફુવારો છે એનું ચિત્ર છે, જુદા જુદા પક્ષીઓ ઉડી રહ્યા છે, આ બધા આવી રીતે ચિત્ર આપેલું છે. તો જોઈએ આપણે એના સંવાદો. તો અદ્વૈત પતંગિયું બન્યો અને પ્રતીક્ષા વંદો બન્યો. તેઓ બંને તેઓ બે મિનિટ આંખ બંધ કરી અને બેઠા, પછી પોતાના જૂથમાં નીચે પ્રમાણે રજૂઆત કરે છે. તો જો એક અદ્વૈત નામનો બાળક દીકરો છે તે શું બન્યો? પતંગિયું બન્યો. અને પ્રતીક્ષા છે તે વંદો બન્યો, બરોબર. અને પછી તે જૂથમાં વાતચીત કરે છે એ જોઈએ. તો અદ્વૈત કહે છે, મેં તો એક પછી એક ફૂલ પર જવા ઉડાવું કહ્યું, ફૂલ પર બેસીએ ત્યારે તો મલમલની ગાદી જેવું લાગે. અદ્વૈતે શું કીધું કે હું તો એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર ઉડી અને બેસું છું, અને જ્યારે એ ફૂલ ઉપર બેસીએ ત્યારે મલમલ એટલે કે એકદમ સુવાળો, એકદમ જે છે એ સુવાળું પોચું પોચું એ મલમલ જેવું લાગે. ગાદી પર બેઠા બેઠા મેં તો ધરાઈને જાત જાતના રસ પીધા. ધરાઈ ગયા પછી હું તડકો ખાવા બેઠું. એટલે કે ફૂલમાંથી જે પતંગિયું છે એ ફૂલમાંથી તો કે હું તો જાત જાતના રસ સરસ મજાના ફૂલના રસો એ ચૂસતો અને પછી છે ધરાઈ અને છે એ નિરાંતે તડકો ખાવા માટે બેસી જવું જોઈ ગયું. તડકો વધ્યો એટલે મેં ગોગલ્સ પહેરી લીધા, એટલે કે ચશ્મા. પવન ધીમો હતો, હું હિંચકે હિંચકતો હો એમ લાગતું હતું. જાણે કે પવન થોડોક થોડોક હતો એટલે ફૂલ છે કે એક પછી આમ આલગ ડોલક થતું હતું, એટલે કે હું હિંચકતો હોય એવું મને લાગતું હતું. હિંચકે ઝૂલવાની તો ખૂબ જ મજા પડી. એટલામાં જોરદાર પવન આવ્યો, હું તો પાકડીને ચોંટી જ પડ્યું. કે જોરદાર પવન આવ્યો એટલે હું તો ફૂલની પાથરીને છે એકદમ ચોંટી ગઈ. પછી મને બીજા ફૂલના રસ ચાખવાનું મન થયું અને પછી થોડી વાર થઈ એટલે કે મને બીજા ફૂલનો રસ ચાખવાનું મન થયું. હું પાડોશના બગીચે જવા ઉડ્યું. ત્યાં રસ્તામાં દરિયો આવ્યો, આખો દરિયો ઉડી અને હું સૂર્યાબેનના બગીચે પહોંચ્યું. કે હું આખો બગીચો જે દરિયો છે એ ઓળંગી અને સૂર્યાબેનના બગીચામાં પહોંચ્યો. હવે પ્રતીક્ષા કે છે, તને બીક ના લાગી કોઈ દવા છાંટી દે તો? એ કે તને બીક ન લાગી કે કોઈ છે ઝાડ ઉપર દવા છાંટી હોય તો એ કે આપણને બીક ન લાગે રસ ચૂસે તો આપણને પણ એની દવાની અસર થાય છે. શાને બી, હું તો માસ્ક પહેરું છું ને. શું કીધું? એ કે મને શેની અસર થાય? હું તો એ કે માસ્ક પહેરું છું. તો આ રીતે અહીંયા જે છે તે એના સંવાદો પૂરા થાય. પછી જુઓ પાછળ આવ્યું છે, વંદો બનેલી પ્રતીક્ષાએ શું કહ્યું હશે? લખો, વંદો બનેલી પ્રતીક્ષાએ લખ્યું કે તને દવાની બીક ન લાગે
તો પતંગિયું શાના ઉપર ઇચકે છે? પતંગિયું છે ફૂલની ડાળી ઉપર, જે ફૂલ ઉપર ઇચે છે. પતંગિયાને દરિયો લાગ્યો તે શું હશે? પતંગિયાને તો કે દરિયો લાગ્યો એ શું હશે કે જે એને દરિયો લાગ્યો? તો કે એને સ્વિમિંગ પુલ હશે બાજુમાં, બરાબર, ઘરમાં. એટલે એને એ દરિયો લાગ્યો, કેમ કે સ્વિમિંગ પુલ મોટો હોય તો એને છે પતંગિયું તો ઝીણું એવું હોય અને એને એ મોટો જબર દરિયો હોય એવું એને લાગ્યું હશે. ત્યારબાદ આ રીતે તમે જૂથમાં કામ કરો. અળસિયું, ડેડકો, મકોડા, કીડી, કુદુ જેવા જીવજંતુઓમાંથી કોઈ એક બનો. થોડી વાર એ જીવજંતુ બની અને વિચારો અને તમારા અનુભવ પોતાના જૂથમાં કયો. ત્યારબાદ નકામો શબ્દ છેકો મોટેથી વાંચો. એક સરસ ફકરો આપ્યો છે, એમાં ખોટા શબ્દો છે એ તમારે ચેકી નાખવાના છે. હું એ વાંચતો જાઉં છું, સમજાવતો જાઉં છું. એક જંગલ પછી છે તેમાં તેની એક સસલું રહેતું હતું. હવે તેની અથવા તેમાં એમાંથી જે સાચો શબ્દ હોય એ રાખવાનો, ખોટો શબ્દ ચેકી નાખવાનો. આપણે વાક્ય એવું આપ્યું છે કે તેમાં તેની એક સસલું રહેતું હતું, તો તેમાં તેમની, તો તેની એક સસલું રહેતું હતું એવું ન આવે, તેમાં એક સસલું રહેતું હતું. આ આપણો શબ્દ ખોટો, એને ચેકી નાખવાનો. ત્યારબાદ છે એક દિવસ એક કૂતરો તેને તેની પાછળ ત્યારબાદ છે કૂતરાથી બચવા તું અથવા તે ખૂબ દોડ્યું. તે અથવા તું, તું અથવા તે કૂતરાથી બચવા તું ખૂબ દોડ્યું અથવા તે ખૂબ દોડ્યું. તેની પાછળ પડ્યો, કૂતરાથી બચવા તે ખૂબ દોડ્યો. તે ખૂબ દોડ્યું, બરોબર. પછી છે સસલું એટલી ઝડપથી દોડ્યું કે કૂતરું તેના તેને તો કૂતરું સસલું એટલી ઝડપથી દોડ્યું કે કૂતરું તેને પકડી શક્યું નહીં. તેના છે કે ના પણ તેને પકડી શક્યું નહીં. આપીને કૂતરું બેસી ગયું. એક શિકારી આ બધું જોઈ રહ્યું. તેણે તેને તો તેણે કૂતરાને પૂછ્યું. શું પૂછ્યું? કે કેમ હું અથવા તું, કેમ તું આટલું સસલું પકડી ના શક્યો? તો હું ખોટું છે, તો હું ચેકી નાખવાનો. તું આટલું સસલું પકડી ના શક્યો? કૂતરું કહે, તું હું મારવા માટે જોતો હતો. હું છે એ એને મારવા માટે દોડતો હતો અને તે અથવા હું એ બચવા માટે દોડતું હતું અને તે બચવા માટે દોડતું હતું. તો આવા ખોટા શબ્દો છે કે ના પણ ફરી વાર આખું વાક્ય હું વાક્ય જે છે એ વાંચી નાખું છું. બધા એક જંગલ હતું, તેમાં એક સસરો રહેતો હતો. તેને એક દિવસ એક કૂતરો તેની પાછળ પડ્યો. કૂતરાથી બચવા, કૂતરાથી બચવા તેની, કૂતરાથી બચવા તે ખૂબ દોડ્યું. સસલું એટલી ઝડપથી દોડતું દોડ્યું કે કૂતરું તેને પકડી શક્યું નહીં. છેવટે આવી અને કૂતરું બેસી ગયું. એક શિકારી આ બધું જોઈ રહ્યો હતો. તેણે કૂતરાને પૂછ્યું, કેમ તું આટલું સસલું પકડી શક્યો નહીં? કૂતરું કહે, હું મારવા માટે દોડતો હતો, તે બચવા માટે દોડતું હતું. તો આ રીતે ખોટા શબ્દો છે એ ચેકી નાખવાના અને સાચા શબ્દો છે એ લખવાના છે. ત્યારબાદ એમ પૂછે મોટે દીકાઓ. ચકાચક ચકરી, ફરતી ભરતી ફરતી બકરી, ખટાખટ વાદળા, ધડાધડ દડી પ્રિયા, વાઘ ભરતો ફરતો મીઠાઈ શોધતો કૂતરો, સિંહથી ઝડપતા ઝડપતા તારા બધા ખરતા.
ત્યાર બાદ શું કેવું છે કહો, લીસુ અને ખરબચડું, તો ચોપડીનું કૂઠું નવી નોટનું પાનું, તો લીસુ નવી નોટનું પાનું હોય કે લીસું હોય, ચોપડીનું કૂઠું છે એ થોડું ખરબચડું હોય શકે. ત્યારબાદ પોચું કે કઠણ, કાચું પપૈયું, પાકું પપૈયું, ગાલ હથેળી, તો પોચું છે શું હશે, કાચું પપૈયું, સોરી પાકું પપૈયું પોચું હશે, ગાલ સુગંધ વાળું અને દુર્ગંધ વાળું, તો પેલું છે એઠવા તો એ દુર્ગંધ વાળું, દાળ તો એ સુગંધ વાળું, ધોયેલા વાળ સુગંધ વાળા, ધોયા વગરના વાળ દુર્ગંધ વાળા. ત્યારબાદ હશો શિક્ષક કહે છે ફટાફટ પેન્સિલ આપો, ગુરુ કહે છે સર તમારી પાસે જ છે, શિક્ષક કહે છે ક્યાં છે, ગુરુ કહે તમારા કાન પર, શિક્ષક ઉતાવળ છે જલ્દી બોલ, ક્યાં કાન પર છે, કે ઉતાવળ છે જલ્દી બોલ, કયા કાન પર છે, કાન એની પાસે જ હોય, કઈ નજીક જ હોય બરાબર, અને જોઈ શકે પણ છતાં એવું કહે છે. તો અહીંયા આપણો આ પાઠ જે છે એ સરસ મજાનો કોરો કાચકો ભીનો ચાંદો એ અહીંયા પૂર્ણ થાય છે બરાબર. તો ઘરેથી તમારે પાઠના બધા જ વિડીયો શીખવાડ્યા છે, બધા જ જોવાના, શીખવાના, એનો અભ્યાસ કરવાનો અને યાદ રાખી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો બરાબર. હવે પાછા ફરી મળીશું.